सदानंदाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओ मे अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर राजा हरिश्चंद्रनु आख्यान लखता छेल्ले कड़ु ओगनीस एमां एम कथा लखे छे विश्वामित्र ऋषिनु राजा हरिश्चंद्रए 1600 उपचारे पूजा करी छे धूप दीप अने आरती करी छे अने ऋषि मुनि ने पोतानी पासे कंईक मांगवा कीधुं छे। दया करीने पोताने पावन करवा माटे ऋषिना चरणारविंदमां पोतानुं मस्तक राखीने कंईक मांगवा कीधुं त्यारे भगवानની ઈચ્છાથી પધારેલા વિશ્વામિત્ર ઋષિએ સારું રાજ્ય માંગ્યું। હરિશ્ચંદ્ર એમના ધર્મપત્ની તારામતી અને રોહિત કુમારે ત્રણેવે નક્કી કરીને પોતાનું રાજ્ય આપી દીધું ત્યારે ઋષિ તો પરીક્ષા કરવા આવેલા છે કે છે દક્ષિણા બાકી રહી છે। જ્યારે તારામતી ઘરેણા ઉતારીને દક્ષિણા આપવા જાય ત્યારે ઋષિ કે એ તો મારું જ છે એ સિવાય કંઈ હોય તો આપો। ત્યારે હરિશ્ચંદ્ર રાજા કહે છે કે પ્રભુ હવે એ સિવાય તો બીજું અમે ત્રણ રહ્યા। ત્યારે ઋષિ કહે છે તારું વચન પાછું તું લઈ લે કે મારાથી નથી આપી શકાયું એટલું બોલી જા। હરિશ્ચંદ્ર કે આજ દિવસ સુધી ક્યારેય પણ સત્યથી હું ફર્યો નથી એકવાર જે આપવાનું વચન આપ્યું હોય એમાંથી ક્યારેય ડગ્યો નથી। અમારા ત્રણ શરીર અમે તમને અર્પણ કરીએ છીએ વિશ્વામિત્ર કે એને મારે શું કરવા તો કે પ્રભુ તમે અમને વેચી દો અને વેચીને જે રૂપિયા આવે એમાંથી તમે અમારી દક્ષિણા ગણજો। હરિશ્ચંદ્ર રાજાએ થોડી ઉતાવળમાં 3 ભાર સોનાની દક્ષિણા કીધી છે પણ ભગવાન પરીક્ષા કરે ત્યારે બીજાના ઉપદેશ માટે આવા ચરિત્રો આવા ભક્તો દ્વારા કરાવ્યા હોય। આગળ કડવું 20 એમાં સ્વામી લખે છે વિશ્વામિત્ર કહે વિતસે એક માસ જી ત્યારે હું આવીશ તમારી પાસ જી ત્યાં સુધી કરજો કાશી માહી વાસજી પછી હું વેચીસ કરી તપાસજી। ધીરજ આખ્યાન ગ્રંથ ભગવાનના ભક્તોએ પૂર્વે કેવી ધીરજ રાખી છે એ આપણને બધાને સમજાવવા માટે છે। વિશ્વામિત્ર ઋષિએ અયોધ્યાની નગરીમાંથી જ્યારે ત્રણેવની સાથે વિશ્વામિત્ર ઋષિ
સાથે ચાલ્યા જાય છે. અયોધ્યાની પ્રજા હૃદય ફાટ રુદન કરે છે. પુત્રવત પ્રજાનું પાલન કરવાવાળા રાજા હરિશ્ચંદ્ર એને જોઈને તમામ જે એની પ્રજા છે એને એમ થાય છે કે આ નિષ્ઠુર વિશ્વામિત્ર અત્યારે અયોધ્યામાં ક્યાંથી આવ્યા? અમારો રોજ ઉગતો સૂરજ એ સુખનો સૂરજ હતો, આ વિશ્વામિત્રના આવવાથી અમારી અયોધ્યા નગરીને આજે દુઃખનો સૂરજ ઉગ્યો છે. આ વિશ્વામિત્ર નિષ્ઠુર છે, આવા દયાળુ રાજા જેને પોતાના વચન આજ સુધી પાડ્યું છે, જેના દ્વારા કેટલાય સુખિયા થયા છે, એને દુઃખી કરવાનું આ વિશ્વામિત્ર ઋષિને શા માટે સૂઝ્યું છે? ભગવાન પરીક્ષા લે છે, નથી વિશ્વામિત્ર ઋષિ દોષિત, નથી હરિશ્ચંદ્ર રાજા દોષિત, પરંતુ હરિશ્ચંદ્ર રાજાનો યશ પૃથ્વી ઉપર સૂર્યને ચંદ્ર તપે ત્યાં સુધી વિસ્તારવા માટે સ્વયં પરમાત્મા, જેમ પરમાત્માનો યશ પૃથ્વી પર વિસ્તરેલો છે, એમ પોતાના ભક્તને પણ પ્રભુ એવી જ દયા કરીને એનો યશ વિસ્તારવા માટે આવું કઠણ દુઃખ આપે છે. પણ એ વાતની ખબર અજાના વ્યક્તિને નથી હોતી. ભગવાન જે જે કરે છે, જેમ જેમ કરે છે, જ્યારે જ્યારે કરે છે, જેવું જેવું કરે છે, એ બધું જ આપણા હિતમાં હોય છે. આપણું અહિત થાય એવું એને ક્યારેય કર્યું જ નથી. કોઈના દ્વારા કરાવે, પોતે કરે, પોતે કરે, ગમે તે રીતે ઉપાધિ સર્જે, જે કાંઈ કરે, પોત કોઈના દ્વારા કરાવે કે પોતે કરે, પણ બધું જ આપણા સુખને અર્થે છે. અયોધ્યાની પ્રજા રાજા હરિશ્ચંદ્રને એમ કહે છે કે અમે તમારી સાથે કાશી આવશું, જંગલમાં આવશું, અમે પણ હવે આ અયોધ્યામાં રહેવા માગતા નથી. તમારા જેવો જો રાજા ન હોય, તારા મતી જેવી જો એક રાજમાતા ન હોય, તો અમારે આ રાજ્યમાં રહીને શું કામ છે, અમારે તમારી સાથે ચાલવું છે. ત્યારે રાજા હરિશ્ચંદ્રનો જે જવાબ છે, એક જ જવાબ આપે છે, ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે. બસ ભગવાનના ભક્તના આટલું એક સેન્ટેન્સ છે ને, એ ભગવાનના ભક્તની વિપરીત સમયની બહુ મોટી મૂડી છે. ધીરજ રાખો, ભગવાન બધું સારું કરશે. ભગવાન જે કરે છે બધું સારું જ કરે છે, ધીરજ રાખો. અયોધ્યાની પ્રજા રડે છે. આ બાજુ પર અયોધ્યા નગરીની બહાર નીકળ્યા પછી વિશ્વામિત્ર ઋષિ હરિશ્ચંદ્ર રાજાને કહે છે, હવે તમે ત્રણેવ અહીંથી એકલા હાલો. લગભગ અયોધ્યાથી કાશી 200-225 કિલોમીટર તો થતું હશે. તો કે હવે તમે અહીંથી તમારી જાતે એકલા ચાલો, તમે એક મહિનો વીતશે ત્યાર પછી હું કાશી આવીશ, અને તમે જો એક મહિનાથી વહેલા કાશીમાં પહોંચી જાઓ તો કાશીમાં રોકાજો, ત્યાં તમારી રીતે ભિક્ષા માગીને ખાજો, અને હું તમારી પાસે પછી આવીશ એક મહિના પછી, અને હું વેચીશ, તમારો તપાસ કરીને તમે કઈ જગ્યાએ વેચાઈ શકો એમ છો ને, તમારો ભાવ કેટલો વધારે આવે છે એ પ્રમાણે વેચીશ. કેટલી કરુણ ઘટના છે. એક રાજવી પુરુષ, એક ગાદી ઉપર બેસવાવાળો પુરુષ, રાજ સિંહાસન ઉપર બેસવાળો પુરુષ, એ સત્યને માટે વેચાઈ જવા તૈયાર થયો. આપણે કેવળ અક્ષરધામની મુક્તની પદવીમાં બેસવા માટે વેચાવું નથી, પરંતુ શ્રીજી મહારાજના વચનોને વફાદાર રહીએ, મોટા સદગુરુના વચનોને વફાદાર રહીએ, બસ એટલું રાખીશું ને, તોય આપણને અક્ષર મુક્તની જે ગાદી છે ને, એ શ્રીજી મહારાજ દયા કરીને, એ મોટા મુક્તો દયા કરીને આપણને દઈ દેશે. તપાસ કરીશું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી, ત્યારે ત્રણે ચાલ્યા ત્યાં થકી, દ્રઢ ધીરજ મનમાં ધરી. તમારા ત્રણનો હું તપાસ કરીશ, પછી તમને વેચીશ. તમારે 3 ભાર સોનાના રૂપિયા દેવાના છે, એટલે તમને સારો ભાવ જે આપતો હોય એને ઘેર વેચીશ. ઓહો હો,
રાજા વેચાવા તૈયાર, રાજાની રાણી વેચાવા તૈયાર, એનો નાનો દીકરો રોહિત વેચાવા તૈયાર. શું ગુનો છે આ ત્રણનો? કોઈ ગુનો નથી. ગુનો એટલો જ, સત્યને વફાદાર રહેવું છે, આટલો જ ગુનો, આટલો જ ગુનો. અસત્યમાં સુખ ઘણું દેખાય, અસત્યમાં ફાયદા ઘણા દેખાય, પણ અંતે એમાં દુઃખ છે. સત્યમાં કદાચ પ્રથમ પગથિયે દુઃખ દેખાય, પણ અંતે એમાં સુખ છે. કારણ કે સત્ય એ સ્વયં પરમેશ્વરનું સ્વરૂપ છે, એટલે એ અંતે જાતા સુખ જ આપે. અસત્ય એ માયાનું સ્વરૂપ છે, અધર્મનું સ્વરૂપ છે, એટલે અંતે જાતા દુઃખ જ આપે. સત્ય એ અંતે જાતા પરમાત્મા આપે, અંતે જાતા પ્રસન્નતા આપે, અને અસત્ય અંતે જાતા શોક દુઃખ એ જ આપે. અસત્યની અંદર એ જ રહેલું છે. અને દુનિયાની અંદર પણ નજરે દેખાય છે, જે લોકો અધર્મ કરે છે, જે લોકો અસત્યને રાખીને વર્તે છે, શરૂઆતમાં તો બહુ સુખિયા દેખાય. ગાડીઓ આવી જાય અચાનક, અચાનક બંગલા થઈ જાય, અચાનક રૂપિયાના ઢગલા થઈ જાય. આપણને લાગે કે આને સાયકલના ભેદ નહોતા, આટલા રૂપિયા ક્યાંથી વાપરવા માંડ્યો. પછી 5 વર્ષ થાય ને, જે દુઃખનો દરિયો તૂટે, તે એવો તૂટે કે આપઘાત કરવો પડે ત્યાં સુધી પહોંચી જાય. જ્યારે સત્યને વફાદાર રહીને રહેવાવાળો હશે ને, એને કદાચ આમ દુઃખ બહુ દેખાયા કરતું હશે, પણ અંતે જતા સુખ હોય, એ સુખ્યો હોય, એને બી કોઈ ઉપાધિ ના આવે. રાજા રાની કુંવરના છે અતિ કોમળ અંગ, સો સો સેવા જેની કરતા નથી તેને સેવક એક સંગ. જેની 100-100 માણસો સેવા કરતા, અતિ કોમળ અંગ છે રાજા રાણીને કુંવરના, કોઈ દિવસ જેને પૃથ્વી ઉપર સીધો પગ નથી મૂક્યો, જે સૂઈ જાય છે ત્યારે ફૂલની પથારીઓ નિત્ય પથરાતી, જે ચાલતા હોય ત્યારે ફૂલની પથારીઓ નિત્ય પથરાતી, જેના શરીર ઉપર રોજ તેલ મર્દન આદિ કરવામાં આવતું, જે હંમેશને માટે મખમલના ગાદી તકિયાઓ ઉપર જ વિરાજમાન થતા, જે રોજ મખમલની પથારીઓમાં સૂતા, મખમલની પથારીઓમાં ચાલતા, સોનાની થાળીઓમાં જમતા, વિવિધ પ્રકારના મેવા મીઠાઈઓ જમતા, એવા રાજા રાણી અને કુંવર, એને ઉઘાડા પગે એવું કોમળ શરીર છે, જેને 100-100 દાસ દાસીઓ સેવાની અંદર હતા, એને આજે એક પણ સેવક પોતાની સાથે નથી. ચાલ્યા જાય છે ત્રણેવ. કાંટા કાંકરા આકરાયતી ખાડા ખડિયા ઠેસૂઠ બકે, ગોખરું બ્રંઠ ડાભ સુળિયા લાગે પગમાં લોહી ટબકે. ત્રણેવના કોમળ પગ છે ને ચાલ્યા જાય છે, કાંટા વાગે છે, કાંકરા વાગે છે, ખાડા આવે એમાં ઠેસું વાગે છે, કાંટાવાળા ઝાડવા હોય એના કાંટાઓ પગમાં ભરાય છે, ડાભ આવે તો ડાભ વાગે છે, પગની અંદરથી લોહીની શેરો ફૂટે છે અને લોહીના ટપકા પૃથ્વી ઉપર પડે છે. સત્ય માટે જેને લોહી રેડી દીધું, સત્ય માટે જેને પગમાં કાંટાઓ પહેરી દીધા, સત્ય માટે જેને પગમાં કાંકરાઓ લગાવી દીધા, એની ભક્તિ ભગવાન પ્રત્યેની કેવી હશે? એને એક સત્યને વફાદાર રહેવા માટેની ખેવના કેટલી હશે, કેટલી હશે? આપણે જ્યારે અક્ષરધામ સુધી પહોંચવા માટે નીકળેલા મુમુક્ષુઓ છીએ, આપણે અક્ષરધામ સુધી જવા માટે આ સત્સંગમાં આવેલા છીએ, મુક્તોની પંક્તિમાં બેસવા માટે આવેલા છીએ, રાજા હરિશ્ચંદ્રની સત્ય માટેની વફાદારી માટેની જેની સહનશક્તિ, એમાંની આપણી સહનશક્તિનો આપણે વિચાર કરવો જોઈએ. સર્વોપરી મહારાજ આપણને મળ્યા એમ આપણે કહીએ છીએ, ત્યારે આપણી સહનશક્તિ પણ સર્વોપરી જોઈએ. આપણે ક્યાં કાંટાને કાંકરા શ્રીજી મહારાજે પગમાં નાખ્યા છે? કારપેટો પાથરી છે. ક્યાં શ્રીજી મહારાજે આપણને આવી પરીક્ષાઓ
આપણી આવી લીધી છે કે ક્યાં આવી પરીક્ષા લેવાના છે શ્રીજી મહારાજ. આ પરીક્ષાઓને તો ફક્ત સાંભળી આપણને જે શ્રીજી મહારાજે રસ્તો આપ્યો છે ને એ કાંટા કાંકરાવાળો નહીં, આપણને તો મખમલની ગાદીવાળો રસ્તો દીધો છે. અક્ષરધામમાં પહોંચવા માટે કાંટાને કાંકરા તો એ પરમહંસોએ નાખી દીધા પોતાના પગમાં હૈયામાં. કાંટા કાંકરા, બરછો, તલવારો, પથરાઓ, લાકડીઓના માર, એ બધું એ પરમહંસોને ભક્તો ખાઈને ગયા. અને ત્યાર પછીનું કાંઈ સહન કરવાનું હતું એ મોટા મોટા સદગુરુને એવા મોટા મોટા ભક્તો સહન કરી ગયા. અને ત્યાર પછી પણ સહન કરવાનું હતું એ આપણી નજર સામે ગુરુજી જેવા મોટા પુરુષો સહન કરે છે, કરી ગયા આગળ, અને એવા કેટલાય ભક્તો કરે છે ને કરી ગયા. આપણે તો બધાય મખમલની ગાદીઓ પર ચાલીએ છીએ. એ બધાના લોહી રેડાઈ ગયા ને, એની જે ગાદીઓ પથરાઈને એની ઉપર આપણે હાલીએ છીએ, તોય આપણને મખમલની ગાદી વાગે છે. એટલા બધા આપણે કોમળ છીએ કલ્યાણના માર્ગની અંદર. એટલા બધા દેહાભિમાની છીએ ને, એટલે આપણને શ્રીજી મહારાજને આ મોટા પુરુષોએ આટલું પોતાના લોહી રેડીને ઊભી કરેલી મખમલની ગાદીઓ વાગે ખરું? શિક્ષાપત્રીમાં આટલું લખ્યું છે, આમાં આટલું લખ્યું છે, પણ એટલું તો કેમ થાય? થાય જ નહીં, થાય જ નહીં. આવું સ્ટેટમેન્ટ આપી દઈએ કે મખમલની ગાદી વાગી કહેવાય, થાય જ નહીં. શ્રીજી મહારાજનું કયું વચન એવું છે કે જે થાય જ નહીં? શ્રીજી મહારાજે દરેક વચનને એટલું સરસ રીતે ગોઠવેલું છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જેની પાસે કોઈ પ્રકારની સહનશક્તિ કે કેપેસિટી ન હોય એવો વ્યક્તિ પણ સહેજે મોક્ષના માર્ગે ચાલી શકે એવું શ્રીજી મહારાજનું બધું બંધારણ છે. એટલે જ મુક્તાનંદ સ્વામી લખ્યું, મુક્તાનંદ કે મુક્તિ સુગમ કરી સીધી. સુગમ કરી સીધી, વાંકી ચૂકી નથી કરી, સરળ કરી છે. ગામડાનો ખેડૂ પણ ભગવાનને પામી શકે એવું શ્રીજી મહારાજે કર્યું છે. ત્યારે આપણે કમસે કમ કાંટા કાંકરાવાળા માર્ગે નહીં, પણ શ્રીજી મહારાજની જે આજ્ઞારૂપી મખમલની ગાદી છે એની ઉપર ચાલીશું તો ચોક્કસ એ રસ્તો આપણને, જેમ હરિશ્ચંદ્ર રાજાનું કાશી લક્ષ છે ને, એમ આપણું લક્ષ જે મહારાજની મૂર્તિ છે ને, ત્યાં સુધી મહારાજ આપણને એ ગાદી ઉપરથી લઈ જશે, આપણને સદગુરુ ત્યાં સુધી પહોંચાડી શકશે. હરિશ્ચંદ્ર રાજાના પગની અંદર કાંટા કાંકરાઓ વાગે છે, મોટા કાંટા વાગવાના કારણે લોહી ટપકે છે ત્રણેયના પગમાંથી. તપે ભૂમિ તીખી અતિ તેમાં નથી ચલાતું ચરણે, બળે તળા બે પગના તેને ઢળી પડે છે ધરને. ભૂમિ તપેલી હોય સૂર્યના કારણે, સૂર્યનો તાપ એટલો હોય, ઉઘાડા પગે તો કાંટા વાગ્યા હોય, કાંકરા વાગ્યા હોય, એમાં તપેલી ભૂમિ ઉપર ચાલવાનું થાય, ચલાતું નથી, બંને તળિયા બળે છે, ઢળી પડે, ઘડીક પૃથ્વી ઉપર પડી જાય, એમાં એ રોહિત કુમાર જેવું એક કુમળું બાળક, જે અતિ લાડથી ઉછરેલું બાળક, એ તો વારે વારે પૃથ્વી ઉપર બેસી જાય, આંખમાંથી આંસુડા પડી જાય. તારામતી અને હરિશ્ચંદ્ર બંનેને રડવું આવી જાય, બંનેને એમ થાય કે હરિશ્ચંદ્રને તો અપાર દુઃખ થાય કે મેં આ કીધું ને આ લોકોને દુઃખ ભોગવવું પડે છે, ઓલાબેને એમ થાય કે આ દુઃખ આમને ભોગવવું પડે છે. બધા એકબીજાના દુઃખે દુઃખી થાય છે, પણ દરેકના હૃદયમાં એક જ વાત છે કે સત્ય માટે મરી જવું છે, પણ સત્યને છોડવું નથી. કેટલીક કથાઓમાં એવું પણ લખેલું છે કે જ્યારે આ લોકો આવી રીતે બેસી જતા ત્યારે વિશ્વામિત્ર ત્યાં પ્રગટ થાય. પ્રગટ થઈને પછી કે હજુ કહું છું હરિશ્ચંદ્ર, હજુ કહું છું, તારું રાજ્ય બધું પાછું આપી દઉં, અને આ બધું જ તારે દુઃખ જતું રહે, તું એક વાર એટલું બોલી જા કે મારું વચન હું પાછું ખેંચું છું, મારાથી મારું વચન નહીં પડાય, આટલું બોલી જતું. ત્યારે પણ હરિશ્ચંદ્ર નથી બોલતા, એક જ કહે છે, ગુરુ મહારાજ ભગવાનની જે ઈચ્છા હોય એમ કરવું છે, બાકી મારે મરતા સુધી મારા વચનને વફાદાર રહેવું છે. એને તો કરોડો ધન્યવાદ છે હરિશ્ચંદ્રને તો, કે જેનું આખ્યાન લખાયું. પણ હું ચોક્કસ એટલું કહું કે હરિશ્ચંદ્ર રાજા કરતાં કરોડ ગણી નિષ્ઠા એના દીકરા રોહિત કુમારને એની તારામતીની કહેવાય.
શાસ્ત્રોમાં નામ હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર થાય છે, પણ જો તારામતીને રોહિત સંમત જ ન થયા હોત તો હરિશ્ચંદ્ર શું કરી શકત? જો તારામતી અને રોહિત સંમત જ ન થયા હોત તો હરિશ્ચંદ્રનું વચન કેવી રીતે સત્ય થાત? તારામતી અને રોહિતે એમ કીધું રાજ્ય નથી દેવું તો કેવી રીતે થાત? અથવા તારામતી અને રોહિત જ્યારે આવા કાંટા ને કાંકરા વાગતા હોય તેથી જંગલમાં એમ કીધું હોત કે તમે આ વચન આવું કીધું એના કારણે અમારે દુઃખ ભોગવવું પડે છે, એના કરતાં પાછું વચન ખેંચી લો. એ સમાજને એ પણ શીખવાડે છે, પતિ અને પત્ની સુખ અને દુઃખમાં હંમેશા ભેગા રહે. સુખમાં જે ભેગી રહે, સુખમાં જે ભેગો રહે એ પતિ પત્ની નથી, દુઃખની અંદર પણ ભેગા રહે. દુઃખની અંદર પણ બેય જન એ દુઃખને વહેંચી લે. દીકરા દીકરીઓ પણ એવા હોય જે પોતાના મા બાપના સુખ અને દુઃખને વહેંચી લે. સુખ આવે તો એવું વિચારે કે વધારે હું બીજાને આપું. ગૃહસ્થાશ્રમમાં હોય છે કે ઘણી માતાઓ એવી હોય છે કે જે એવું કરતી હોય, અહીંયા આગળ વિદેશની અંદર તો આખી સંસ્કૃતિ જુદી છે પણ દેશની અંદર એ જોવા મળે. આજે બહુ સુખી જમાનો થઈ ગયો હોય તો કદાચ ન પણ જોવા મળે, પણ એક જમાનામાં એવું આપણે જોયું હોય કે કોઈ ઘરની કોઈ માતા હોય, સવારનું રાંધેલું વધેલું છે, એક વ્યક્તિને થાય એમ છે તો એ માતા બીજા પરિવારના પાંચ માટે રાંધે છે, એને નવું ખવડાવે છે અને પોતે એ સવારનું વધેલું ખાય છે. સાંજનું વધેલું હોય તો એ બીજે દિવસે સવારે ખાય છે. પોતાના પતિને, પોતાના ઘરના વડીલોને, પોતાના દીકરા દીકરીઓને તાજું જમાડે છે જ્યારે માતા પોતે વાસી ખાતી હોય છે. દેખાય છે કેટલીક વાર સમાજની અંદર દેખાય એવું કે કોઈક વખત કોઈ વસ્તુને છોડવાની હોય તો ઘણાય બીજા માટે છોડે છે, પરિવારમાં છોડે છે. આ ઘટના અહીંયા આગળ જે છે એ ગૃહસ્થાશ્રમ માટે અતિ પ્રેરણાદાયી છે કે ક્યારેય પતિ પત્ની એવા ન હોય કે દુઃખની અંદર એકાબીજા ઉપર આક્ષેપ નાખે, ચાહે કોઈનો પણ નિર્ણય હોય. કોઈ ભગવાન નથી, ભગવાન નથી, મનુષ્ય છીએ. ક્યારેક કોઈ નિર્ણય કરવામાં આપણે થાપ ખાઈ જઈએ, ક્યારેક આપણને કોઈ નિર્ણય ખોટો પણ થઈ ગયો હોય. કોઈ પુરુષ છે, એનાથી ધંધાનો નિર્ણય ખોટો થઈ ગયો, હવે ખોટો થઈ ગયો, એના માથે દુઃખ આવ્યું. હવે જો એના ઘરમાં રહેલી પત્ની એને રોજ ટોર્ચરિંગ કરે કે તમે આમ ને આમ કરો છો કે આમ ને આમ કરી નાખ્યું તો ખોટું કહેવાય. હવે તો એ દુઃખ આવ્યું છે ને એ પતિને પત્નીને આખા પરિવાર ઉપર આવ્યું છે. આખા પરિવારે એવું વિચારવું જોઈએ કે આ દુઃખ અમારું, કારણ કે એ પુરુષે જે નિર્ણય કર્યો એના એકલા સુખ માટે નહોતો કર્યો, એને આખા પરિવારના સુખ માટે કર્યો હતો. જો એમાંથી લાખો રૂપિયા આવ્યા હોત તો બધાએ રાજી થાત કે બહુ સરસ કામ થયું, પણ ન થયું તો એકના માથે નાખી દીધું કે તારાથી ન થયું. એ વાત ખોટી છે. એના કરતાં જ્યારે દુઃખ આવ્યું છે ત્યારે આખો પરિવાર એ દુઃખને લઈ લે, જેનાથી કદાચ ખોટો નિર્ણય થઈ ગયો છે એને આશ્વાસન આપે, ચિંતા ના કરો, ચિંતા ના કરો, આપણે હમણાં કંઈક બીજો ઉપાય કરશું, ગોતશું. શ્રી ગુરુ પૂજ્યપાદ ગુરુજીએ શ્રીમદ સત્સંગી જીવનની કથા દરમિયાન ઘણી બધી વખત કેવી રીતે પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર હોવો જોઈએ, કેવી રીતે ધર્મ ભક્તિના આખ્યાન વખતે ગુરુજી વારે વારે એ વાતને સમજાવે છે. ક્યારેય પણ કા પત્નીનો નિર્ણય ક્યારેક કોઈ ખોટો થઈ ગયો હોય તો પતિ એની પર આક્ષેપ ન નાખે. ક્યારેક દીકરા દીકરીઓ કોઈ કામ કરવા ગયા ને એનાથી ખોટો નિર્ણય થઈ ગયો અને દુઃખ આવી ગયું, એના માથે ન નાખીએ, પણ બધા ભેળા મળીને એ દુઃખને ઉપાડી લઈએ ને. કોઈ આટલું દુઃખ હોય, 100% દુઃખ હોય, એમાંથી 4 જણ દુઃખને ઉપાડે ને તો બધાના માથે કેટલું થઈ જાય? 25-25% થઈ જાય. 10 જણા ઉપાડે ને તો 10-10% થઈ જાય. દુઃખ હળવું થઈ જાય. દુઃખને હંમેશા કોઈ એકથી થયેલો ખોટો નિર્ણય છે, પરંતુ એ દુઃખને જો 10 વ્યક્તિ માથે લઈ લે તો એક વ્યક્તિને આપઘાત કરવાનો વારો ન આવે, એક વ્યક્તિને હાઇપરટેન્શનમાં જવાનો વારો ન આવે, એ સમાજને રાજા હરિશ્ચંદ્રના પરિવાર દ્વારા શીખવાની જરૂર છે. એકલું સત્ય ને વફાદારી એ તો બરાબર છે, પરંતુ સાથોસાથ તમારું ઘરેલું જીવન છે, એક સાથે ચાલવાનું છે, સમાજની વચ્ચે રહેવાનું છે, તો એની વચ્ચે આવી રીતે જો રહીએ તો સહજ છે
ગમે એવો દુઃખનો દરિયો આવે ને, ગમે એવો દુઃખનો દરિયો, તોય પણ તરી જવાય, તોય તરી જવાય. એકબીજાની હિંમતથી તરી જવાય, હિંમતથી તરી જવાય. હરિશ્ચંદ્ર રાજા આજે રોહિતકુમારને પૂછે, બેટા હું પાછું વચન ઠેલું? રોહિતકુમાર ત્યારે કે, ભલે મને કાંટા વાગે, ભલે મારાથી સહન નથી થતું, ભલે મારા પગ બળે છે, પણ તમે સત્ય વચન માટે જીવ્યા છો ને, તો મારે પણ બસ સત્ય માટે મારે મરી જવું છે. રોહિતકુમારે એમ ના કીધું કે મારી જિંદગી તો હજુ અડધી થઈ છે, મને ક્યાં ટલ્લે ચડાવી દીધો, હજુ અડધી નથી થઈ, મને ક્યાં ટલ્લે ચડાવી દીધો, તારા મતી કે મારો જ કાંઈ વાંક જ નહોતો, તો મને ક્યાં તમે આ રવાડે ચડાવી દીધી? અને આટલું બધું બોલી જવાય, આટલું બધું ઉકાર દેવાય, કાંઈ નહીં, કોઈ મહેનું ટોણું કાંઈ નહીં. આ તો અમેરિકાના વિઝા લેવા ગયા હોય ને કોન્સ્યુલેટમાં, હવે અમેરિકાના વિઝા લેવા જાઓ તો વિઝિટર વિઝા લેવા જાઓ ને, ડ્રો જેવું છે. લાગી ગયો તો લાગી ગયો, ના લાગ્યું તો કાંઈ ના થાય. તમે ગમે એવા મોટા કરોડપતિને વિઝા નથી મળતા. અને ઘણી વખત એવું થાય છે, ટિકિટે કોકના ઉછીના લઈને આવે એવો હોય એને વિઝા મળી જાય, કોક પાસેથી ટિકિટના ઉછીના લેવા પડે, એ વિઝા લઈને આવ્યો હોય. અને જેની પાસે કરોડોની સંપત્તિ પડી છે ને, વિઝા નથી મળતા. આ ડ્રો છે, એ તો ઓલાના મૂળ ઉપર છે. બે મિનિટની અંદર શું નિર્ણય કરે, બે મિનિટમાં કેવી રીતે માણસને ઓળખે, બે મિનિટમાં શું કરે? કેટલી વાર તો જેલમાં જઈને આવ્યો એને વિઝા મળી ગયા છે, અને જેને એક ગુનોય ના કર્યો હોય કોઈ દી એને વિઝા નથી મળ્યા. હવે જે ખાતું હોય, પણ થાય શું, ન્યા પતિ પત્ની વિઝા લેવા ગયા હોય અને એમાં વિઝા ના મળે, ઓલો ઇન્ટરવ્યૂ લેતો હોય એમાં કાં પતિ જવાબ આપતો હોય કાં પત્ની જવાબ આપતી હોય, જે હોશિયાર હોય, જે વિલ થોડું સ્પીડી હોય, એજ્યુકેટેડ, એ જવાબ દેતું હોય. હવે એ જવાબ દે ને એમાં વિઝા ના મળ્યા, એટલે ન્યાથી હજુ તો બારીએથી હટતા આમ આમ હટીને જ જવાબ તે આવો આપી દીધો, આવું નહોતું બોલવાનું, બાકી તો દઈ દેત ને, આમ થયું તે થયું, રોતા જાય અને એકાબીજારે લડતા જાય. ઓહો, ક્યાં હરિશ્ચંદ્ર રાજાને તારામતીની સમજણ, અને ક્યાં અમેરિકાના વિઝિટર વિઝાની અંદર એકાબીજા જો લડી પડે એ સમજણ. આ તો સત્સંગી માત્ર વાલા ભક્તો, આપણે ભગવાન ભજીએ છે તો એટલું તો આપણા ઘરમાં હોવું જ જોઈએ કે આપણે કોઈ આવે દુઃખની આપત્તિ ત્યારે આપણે ઉપાડી લઈએ. ક્યારેય પણ એવી રીતે આક્ષેપબાજી એકાબીજા પર ન કરીએ, એ શ્રીજી મહારાજને ગમે છે, એ આ સત્સંગને ગમે છે, એ મોટા સદગુરુને ગમે છે, એ સંતને ગમે છે, ગમે છે. જેની ભૂલ થઈ એની, કોઈ પોતા માટે તો કર્યું નહોતું, બધાના સુખ માટે કરવા ગયા, બધાના સુખ માટે કરવા ગયા તો થાય થાય. નિર્ણય તો એવો છે કે ક્યારેક આપણે ધાર્યું હોય પણ શ્રીજી મહારાજે ના ધાર્યું હોય ને તો ઊંધું નાખે, એમાંય આપણું સારું જ હોય, આપણને લાગે કે ઊંધું પડ્યું પણ એમાં આખરે આપણું સારું હોય. પણ બધાએ વેચી લે, બધાએ એ દુઃખને વેચી લે ને તો સુખ થઈ જાય. એવા તો કેટલાય પ્રસંગો છે, કેટલાય પ્રસંગો છે કે જે દુઃખને આપણે વહેંચી લઈએ ને તો સુખમાં પરિણમી જાય, આખું દુઃખ જ સુખમાં પરિણમી જાય. કોઈ કાર્ય કરવા માટે આપણે નીકળ્યા હોય, એ કાર્ય પૂરું જ ના થયું, પણ એમાં 50-100 માણસ હોય, એ કાર્યનું પૂર્ણ વિરામ આવ્યું જ નથી, પણ 50-100 વ્યક્તિ એને આખું પોઝિટિવ રીતે લઈ લીધું, બધા એ દુઃખને સુખમાં પરિણમી ગયું, બધા સુખી થઈ ગયા, કોઈ દુઃખી ના થયા. એવા તો હજારો પ્રસંગો આપણને નજર સામે દેખાય. માટે રાજા હરિશ્ચંદ્રને ના પુત્ર અને એની પત્ની પાસેથી સમાજના બધાએ આ શીખવા જેવી વસ્તુ છે. આટલા દુઃખ વચ્ચે પણ કોઈ એકાબીજાને આક્ષેપ કરતા નથી. બોલો. ઉપર ત્રિખો પ્રલય સરીખો ઉગ્યો અર્ક અગની લઈ, પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કઈ. ઉપર તાપ પડે છે, પ્રલય જેવો તાપ, કારણ કે ભગવાનને પરીક્ષા કરવી છે એટલે સૂર્ય જે તાપ નાખે છે એના કરતાં પણ વધારે તાપ હરિશ્ચંદ્રના પરિવાર પર આપે. આમાં તો પરીક્ષા ભગવાન કરવા બેસે એટલે બધી બાજુનું તપાવી દે. વિશ્વામિત્રે તપેલા, સૂર્યએ તપેલો, પૃથ્વી તપેલી, કાંટા કાંકરા બધું તપેલું, ત્રણેયને તપાવી જ દેવાના. ભગવાનને જ્યારે સુવર્ણ, કોઈ પણ સુવર્ણની પરીક્ષા કરવી હોય ને તેને અગ્નિ પર ચડાવો ને જેટલો અગ્નિ વધારે આપો, જેટલો અગ્નિ વધારે આપો તો સુવર્ણ સિવાયની બીજી કોઈ પણ ધાતુ હોય એ ઉડી જાય, પણ સુવર્ણ એને તમે ગમે એટલો તાપ આપો
સુવર્ણ ક્યારેય પણ ઉડે નહીં. સુવર્ણ 5 ગ્રામ હોય ને એટલે 5 જ ગ્રામ રહે. એ જે 24 કેરેટનું જેટલું વજન હોય એ સોનું કોઈ દી ઓછું ના થાય, ગમે એટલો તાપ આપીએ તોય. એવી જ રીતે જે ભગવાનનો ભક્ત નિષ્ઠાવાળો હોય ને એને ગમે એટલો તાપ આપવામાં આવે, ગમે એટલો તાપ આપવામાં આવે, પણ એ ક્યારેય પણ રતિવા ઘટે નહીં. રતિવા સરસ થાય પણ રતિવા ઘટે નહીં. અહીં આગળ ભગવાન જ્યારે પરીક્ષા કરવા બેસે ત્યારે બધી બાજુના તાપ આપવા લાગે, તો એ ભગવાનનો ભક્ત એવો હોય. બધી બાજુના તાપ વચ્ચે ભગવાનની નિષ્ઠાએ કરીને, સદગુરુની નિષ્ઠાએ કરીને, આ સત્સંગના સુખે કરીને, અતિ સુખના સમુદ્રમાં એવો ટાઢો હોય ને કે બહારનો તાપ એને અસર જ ના કરી શકે. બહારનો તાપ હોય ને એ તાપની આગળ, એની આગળ એનું લેયર બની જાય. સત્સંગ અને આ મહારાજ મળ્યા, સદગુરુ મળ્યા, એની નિષ્ઠા, એની સમજણરૂપી કવચ એવું બની જાય કે બહારનો તાપ એને લાગે જ નહીં. હરિશ્ચંદ્ર રાજાને સત્યની વફાદારીનું કવચ એવું છે. રોહિત કુમાર અને તારામતીને રાજા હરિશ્ચંદ્રના વચનની અંદર વિશ્વાસ, એની માટે વપરાઈ જવા માટેની ભાવના, પોતાના પિતાને પોતાના પતિના વચન માટે કુરબાન થઈ જવાની ભાવના, એ રૂપી કવચના કારણે ગમે એવા તાપ લાગે છે પણ એની ધીરજ ડગતી નથી. પાણી નથી મળતું, તરસ લાગે છે, અન્ન વિના કેટલાય દિવસો જતા રહ્યા છે. ઓહો, જે રોજ ખાલી આમ બોલે કે આવી મીઠાઈ ને આવું ફરસાન, ત્યાં 4-4 રસોઈયાઓ તરત રસોઈ બનાવીને તાજી રસોઈ આમ બોલ્યા ને તરત એક બાજુ પર બનતું હોય અને ગરમા ગરમ થાળીમાં આવતું હોય, તાજું આવતું હોય, જેટલી વાર જોઈએ એટલી વાર જમતા હોય, એવા વ્યક્તિઓને જમવાનું નથી મળતું, પાણી નથી મળતું. પ્યાસ ભૂખની પીડા થકી નક્કી દિલે નથી ડોલતા, અડવડે ને લડથડે પડે તોય કાયર વાયક નથી બોલતા. પ્યાસ તરસ છે, ભૂખની પીડા છે, તોય પણ દિલમાં ડકતા નથી. અડવડે લડથડે ભૂલા પડી જાય, અડવડે એટલે ભૂલા પડી જાય, કારણ કે જંગલના રસ્તાઓ કોઈ દી જોયા જ નથી, જોયા જ નથી. કોઈ દી જાતે એને બહાર નીકળવાનું થયું જ નથી. નોકર ચાકરો, સેના સેનાપતિઓ, એના મંત્રીઓ એ બધા આયોજન કરતા હોય, રાજાને થોડો ખબર હોય રસ્તો કઈ બાજુ છે, એ તો બધું એના મંત્રીઓને ખબર હોય. આ મોટા મોટા નેતાઓ એક દેશમાંથી બીજા દેશમાં જાય, તે નેતા શું આખું બધું કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જવાનું છે, કેવી રીતે કરવાનું છે, પ્લાન એની જાતે એને આપવામાં આવે કે આ રીતે છે, બાકીનું બધું આયોજન તો બીજા કરતા હોય. એમ આ લોકો તો કોઈ દિવસ આવા રસ્તે ચાલ્યા નથી, એમાં આ તો વિકટ રસ્તો, જંગલનો રસ્તો, એમાં તો કોઈ દી ચાલ્યા જ નથી, એની અંદર ચાલ્યા જાય છે, અટવાઈ જાય, રસ્તો ન દેખાય, ભૂલા પડી જાય, લડથડીને પૃથ્વી પર પડી જાય, તોય કાયર વાયક નથી બોલતા. એક વખત પણ કાયર વચન નથી બોલતા. કે આ કેવું દુઃખ આવી ગયું આપણે, કાંઈ નહીં, એ વિષયની ચર્ચા જ નહીં. ગજબનું કહેવાય. કદાચ ગમે એવો ધીરજવાળો હોય ને તો એ વિષયની ચર્ચા તો કરે કે દુઃખ આવ્યું છે, કંઈ વાંધો નહીં, પણ આ તો એ વિષય જાણે દુઃખ છે જ નહીં, એની ચર્ચા જ નહીં કરવાની. આ કરવાનું છે, બસ આ કરવાનું છે, ડુ એન્ડ ડાય, કરવું કા મરવું, આ કરવાનું છે, બસ આ રસ્તે હાલવાનું છે, હાલવા માંડવાનું. એ વિષયની કોઈ ચર્ચા જ નહીં કે દુઃખ બહુ આવ્યું, બહુ કાંટા વાગ્યા, બહુ આપણા પગ તપી ગયા, ખાવાનું ના મળ્યું, તરસ ના મળી, તરસ ના છીપી, પાણી નથી મળતું, હમણાં થોડી વારની અંદર હમણાં કાશી આવી જશે, કાંઈ નહીં. બસ એક જ વાત, ભગવાન જે કરે એ સારું કરશે, ભગવાન જેમ કરે છે એમ સારું કરે છે. લડથડીને પડી જાય રોહિત કુમાર તો હરિશ્ચંદ્રને તારામતી એને ઉઠાવે, ક્યારેક તારામતી જો પડી જાય તો હરિશ્ચંદ્રને રોહિત ઉઠાવે, ક્યારેક હરિશ્ચંદ્ર લડથડીને પડી જાય તો રોહિત કુમારને તારામતી એને ઉઠાવે, અને ધીરે 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 ચાલતા જાય.
ધમધકતો તાપ છે, ક્યાંય પણ છાયા લેવા માટેનું ઝાડવું ના મળે એવી જગ્યાઓની અંદર આ ત્રણેય ચાલ્યા જાય છે. વાટમાં બહુ વિઘ્ન કરવા, સત્ય મુકાવવા સામા મળે, ત્રણેની એક ટેક છે, તે ચડાવ્યા પણ નવ ચડે. વાટમાં પાછા વિશ્વામિત્ર ભગવાનની ઈચ્છાથી ઘણા બધા વિઘ્નો મૂકે, ના હોય એવા વિઘ્નો મૂકે, અને પછી વિશ્વામિત્ર અચાનક પ્રગટ થાય અને કહે છે, હરિશ્ચંદ્ર હજુ વિચાર, તારામતીને કે તું સમજાવ હરિશ્ચંદ્રને કે સત્યવચન પાછું ખેંચી લે, રોહિતને કે બેટા તું કે તને આ કેટલી તકલીફ પડે છે, મને દયા આવે છે તમારી ઉપર, આ વચનને પાછું ખેંચી લો. અને ત્યારે ત્રણેય એક જ જવાબ આપે છે, ગુરુદેવ ભગવાનની જેમ ઈચ્છા હશે એમ અમે સત્ય માટે મરી જઈશું, મરી જઈશું. કાશીએ નહીં પહોંચાય તો મરવું અમને મંજૂર છે, સત્યરૂપી અગ્નિની અંદર અમારો દેહ બળી જશે તો પણ ભગવાન અમારી પર રાજી થશે. જે અયોધ્યા નગરીને આજે નહીંને અમુક વર્ષો પછી છોડવાની જ છે, આ શરીરની તો રાખ જ થવાની છે, એ રાખ કદાચ સત્ય માટે અમારી થઈ જતી હોય તો અમને મંજૂર છે. ધન્ય છે સત્ય માટે જીવવાવાળા ત્રણેયને, ત્રણેયને ધન્ય છે. નિષ્કુળાન સ્વામી જેવા સદગુરુ વૈરાગ્યની મૂર્તિ એ આ કથાને લખતા હોય ત્યારે સ્વામીને આની ઉપર કેટલું હેત હોય, સ્વામીને આ લોકો જે સત્ય માટે મર્યા એનો કેટલો પ્રભાવ હોય, ત્યારે સ્વામીએ પોતાના ગ્રંથની અંદર એમને સ્થાન આપ્યું, સ્થાન આપ્યું. ક્યાં ક્યાંથી ગોતીનાને સ્થાન મળ્યું છે? કારણ કે એને આવું કર્યું, જેને જેને કંઈક કર્યું છે ને, એને જેને જે ભગવાનને રાજી કર્યા છે ને, જેને જેને એને મૂલ ચૂકવ્યા છે. એક પણ એવો નથી જેને મૂલ ના ચૂકવ્યા હોય. આપણે તો લેયરથી સોફા પર બેઠા બેઠા પગ લાંબા કરીને, પગ આમ નહીં તો ઊંચા નાખીને ભગવાનને રાજી કરવા છે. લો, તોય ભગવાન રાજી થવા તૈયાર છે, વાંધો નહીં ભાઈ, સોફે બેહીને હરખો રહે ને તો રાજી જ છું. શિક્ષાપત્રીમાં ક્યાંય એવું ના લખ્યું, વર્ષમાં એક મહિનો કાંટા કાંકરા વચ્ચે હાલવા જેવું લખ્યું? ક્યાંય ના લખ્યું. કોઈ જગ્યાએ ઉપરથી એવું લખ્યું છે શાસ્ત્રોમાં કે મેં આ કહ્યું છે, પણ આટલું ના થાય ને તમારાથી તો કોઈ સદગુરુને પૂછી લેજો, એ સદગુરુ કેને એમ કરી લેજો. કેટલું સહેલું કરી દીધું. હવે સદગુરુ તો કેવા હોય, બહુ દયાળુ હોય, બહુ દયાળુ હોય, એ તો વિચારે કે આનાથી શું થશે, આટલું થશે, તો પેલો કે એ નહીં થાય તો આટલું, તો કે હા આટલું, ઓકે બસ એટલું કરી દેજો ચોખ્ખા, આટલું. આટલું બધું સહેલું ભગવાને કર્યું છે, સોફા પર બેઠા બેઠા આત્યંતિક કલ્યાણ થાય એવું કરી દીધું છે, તો પણ જીવ એમાં પણ ટૂંકો પડે છે, તો હવે ભગવાન શું કરે આનાથી વધારે હેલું, તોય ટૂંકો પડે છે. કોઈ જગ્યાએ અઘરું ના લખ્યું. બાકી આવું જો લખ્યું હોત તો કે વર્ષમાં એક વખત તો આવું કરવું જ પડશે, જંગલમાં જવાનું, ભયાનક જંગલમાં, તમને મારો કેટલો વિશ્વાસ છે એ મારે જોવું પડે. જીવનમાં એક વખત ભયાનક જંગલમાં જાઓ, વાઘ વરુ વચ્ચે આફ્રિકાના, ત્યાં જઈને ભજન કરો, કોઈ પણ પ્રકારનો અપશીક કોકને આરે લીધા વિના, અને પછી ત્યાં જઈને તમે એક વર્ષે પાછા આવો તો ભલે, અને ત્યાં વાઘ શીખાશે તો અંતે લેવા આવીશ તો પડે. કાંઈ એવું ના કીધું, હિમાલયના શિખરોમાં જતા રહેજો, હિમ એની વચ્ચે બેસજો, કાંઈ લઈ ના જતા આરે પાછા મમરાન બધું, હા યાત્રા કરવા જાઓ તો મમરાન બધું લઈને ના જતા, ને આગળ ભૂખ્યા રહેજો. અને તમે વર્ષની અંદર, તમારે 50 વર્ષની જિંદગીમાં 2 વખત તો આવી યાત્રા કરવાની જ, અને એમાં જો જીવો તો જીવો, ના જીવો તો કાંઈ નહીં, એવું કાંઈ કીધું? એવરેસ્ટ ઉપર ચડજો, ત્યાં જઈને ધજા મારી લગાવજો, એવું કીધું હોય તો? આમાંનું કાંઈ કીધું નથી, કઠણ કશું ના કીધું. બોલો, કઠણ કાંઈ ના કીધું, હાવ હેલું કીધું. છતાં પણ જીવ ટૂંકો પડે તો એ જીવની કઠિનાઈ છે, શ્રીજી મહારાજની નહીં. ભગવાન નથી ભૂલા પડ્યા, સ્વામી આગળ કીધું ને, ભગત ભૂલા પડ્યા છે, ભગવાન ભૂલા નથી પડ્યા. સયા ન જાય શરીરમાં હે, એવા બીજા કષ્ટ આવે બહુ, તોય દુખી ન માને દિલમાં, એવા શ્રદ્ધાવાળા છે સહુ. કેમ દુઃખ નથી લાગતું? કારણ કે શ્રદ્ધા છે.
જેને શ્રદ્ધા હોય ને એને કોઈ વાતનું દુઃખ ના લાગે અને કોઈ વાતનો થાક ના લાગે. શ્રદ્ધામાં એ શક્તિ છે, શ્રદ્ધામાં એ તાકાત છે. નિર્બળને પણ બળિયો કરી દે, શ્રદ્ધામાં બધું રહેલું છે. શ્રદ્ધાહીન છે ને એ ગમે એટલો બળિયો હોય ને તો એ નિર્બળ છે. શ્રદ્ધા એ જ શક્તિ છે, શ્રદ્ધા એ જ મોક્ષને માર્ગે ચાલવા માટેની એનર્જી છે. જેનામાં શ્રદ્ધા નથી ને એ ભગવાનના માર્ગે ક્યારેય ન ચાલી શકે. જેનામાં શ્રદ્ધા નથી એ નહીં સેવા કરી શકે, નહીં ભક્તિ કરી શકે, નહીં ધર્મ પાડી શકે, નહીં જ્ઞાન કે વૈરાગ્યને સંપાદિત કરી શકે. શ્રદ્ધા વિહોણો વ્યક્તિ એ તો મોક્ષ માર્ગની અંદર પ્રાથમિક મૂડી વિનાનો કહેવાય. શ્રદ્ધા તો જોઈએ, એક ધંધો કરવો હોય તો કેટલી શ્રદ્ધા છે, કેટલી શ્રદ્ધા છે. ઘણા લોકોને બિઝનેસો 10-10 ને 12-12 છે, 15-15, 20-20 છે, 25-25, 50-50 છે. એને ખાલી અઠવાડિયે એ બિઝનેસ ઉપરથી ઠેલી ભરીને ખાલી લઈ આવવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. તોય પણ એવા વ્યક્તિઓ સવારમાં 5 વાગે, ખબર નહીં કેટલાક નાતા હશે ને કેટલાક નહીં નાતા હોય, એક હાથમાં ચાનો કપ, એક હાથમાં એનું જે બ્રેડ હોય એ અને ગાડી લઈને નીકળી પડે. ખાલી ઠેલી જ લઈને આવવાનું, બીજું કાંઈ કામ નથી કરવાનું, થેલીઓ જ ભરીને લાવવાની છે ઘેર. આટલું જ કરવાનું છે તો પણ એની અંદર વ્યક્તિ સવારમાં ઉઠીને નીકળી પડે છે. અને કેટલા વર્ષોથી એક ખરખી જ પ્રક્રિયા, કોઈ દી થાક નથી લાગતો. એમાં શ્રદ્ધા રહે છે, એમાં શ્રદ્ધા છે, શ્રદ્ધા છે એટલે એ થાય છે. પણ ભગવાનના માર્ગની અંદર એવી શ્રદ્ધા જાગી જાય, એનું કામ થઈ જાય, લોયાધામ પરિવાર આપણો ભાગ્યશાળી છે. પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી કેટલા બધા ભક્તોને આવી શ્રદ્ધા છે, જેને ભક્તિમાં, ભજનમાં, કથામાં, ઉત્સવ સમયામાં, સંતના વચનમાં, વર્તવામાં, આમાં શ્રદ્ધા છે, બહુ મોટા ભાગ છે. દુનિયાની બીજી શ્રદ્ધાઓ તો બહુ સંપાદિત કરી, એ શ્રદ્ધાથી આપણા જીવનું કાંઈ સારું થયું નહીં. આ જન્મે મહારાજની મોટી દયા, ગુરુજીની મોટી દયા, સંતોનીના શાસ્ત્રોની મોટી દયા કે આપણી અંદર એવી દિવ્ય શ્રદ્ધા જગાડી છે કે આપણને પુરુષોત્તમને મળવાના માર્ગે ચાલવા માટેની ખેવના જાગી છે. કેટલા બધા ભક્તો એવા છે કે જેના આખ્યાનો શાસ્ત્રોમાં લખાય, એવી શ્રદ્ધા છે. અને શ્રદ્ધાને રોજ વધારતા રહેવું, આજ છે એના કરતાં કાલ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. ઘણીક વખત જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો શ્રદ્ધારૂપી મૂડી એવી છે કે શરૂઆતમાં વધેલી હોય અને અંતે જતાં ઘટી જાય. શ્રદ્ધા હંમેશા હરિશ્ચંદ્ર અને તારામતી અને રોહિતની આજે જે શ્રદ્ધા છે એના કરતાં કાલ વધે તો જ કાશ્ય પહોંચે, કાલ ઘટી જાય તો એ કાશ્ય કોઈ દી ના પહોંચે. એમ આપણી શ્રદ્ધા આજ છે એના કરતાં કાલ વિશેષ થાય તો જ આપણે મૂર્તિ સુધી પહોંચીએ. પણ આજે છે એના કરતાં શ્રદ્ધા ઘટી જાય તો આપણે ભગવાન સુધી ન પહોંચી શકીએ. માટે શ્રદ્ધા રૂપી મૂડી એ જેટલી છે એટલી જળવાઈ રહેવી જોઈએ, કાં એનાથી વધવી જોઈએ. એનો ગ્રાફ આપણે પોતે મુમુક્ષુએ રાખવો જોઈએ. દુઃખતના દરિયાઓ માહી ત્રણે પડ્યા છે તળે, નિષ્કુળાનંદ કહે ધન્ય ધીરજ એમ કયો સંત સગળે. દુઃખના દરિયાની અંદર ત્રણેવ પડ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે જેટલા સંતોએ એમને જોયા એ બધાને એક જ હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો, ધન્ય છે એમની ધીરજને, ધન્ય છે આ ત્રણેવની ધીરજને. બસ આ અત્યારે હરિશ્ચંદ્ર, તારામતીજી અને રોહિતકુમાર જંગલની અંદર અટવાયેલા છે, કાંટા કાંકરા વાગેલા છે, તાપની અંદર ફરે છે અને પગમાંથી લોહી નીકળે છે, તરસ લાગે છે, ખાવાનું અન્ન મળતું નથી. એની શ્રદ્ધા જોઈને બ્રહ્માંડના તમામ સંતો એની ઉપર રાજી થાય છે, આંખમાંથી આંસુડા જાય છે કે ભગવાને આની કેવી પરીક્ષા કરી છે. પણ ત્રણેય હૃદયમાંથી બિલકુલ ડકતા નથી સત્યમાંથી, ત્યારે બધાનો રાજીપો થયો છે એવું અહીં સ્વામી કથા લખે છે. કડવું 20 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.